ઉભાણનો મામલો સામે આવ્યો છે. નવસારી પાણી પુરવઠામાં વિજિલન્સ ટીમના ધામા. ગણદેવી તાલુકાના ગામોમાં વિજિલન્સ ટીમની તપાસ છે. મોવાસા ગામમાં સરપંચની સાથે રાખીને તપાસ કરાય છે. મોવાસાથી માસા સુધી નાખવામાં આવી છે પાણીની લાઇન. સ્થળ તપાસ કર્યા બાદ આ રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપાશે. સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. ધવલ, જે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે, તપાસમાં શું સામે આવ્યું છે હાલ? જી દીક્ષિતા, હાલમાં તો જે છે વિજિલન્સની ટીમ બે દિવસથી નવસારીમાં છે. ગતરોજ જે કોમલ અધિકારી છે રાજકોટથી આવ્યા છે, કોમલ પડશાળા કરીને, એની સાથે જૂનાગઢના પણ એક અધિકારી છે અને એમની સાથે ટોટલ દક્ષિણ ગુજરાતના અધિકારીઓની 38 અધિકારીઓ જે છે એ નવસારીમાં છે અને એમની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. જે ફરિયાદ થઈ હતી, જે સીઆઈડી ક્રાઇમમાં FIR છે, એમાં 209 કામો થયા હતા અને 209 કામોમાં 90 કામ જે છે એમાં ગુગાચારી જોવા મળી હતી અને આ જે ટીમ છે એ સતત આ જ કામો ઉપર ફરી એકવાર તપાસ કરશે અને એનો રિપોર્ટ કરશે. હાલમાં જે આ ટીમ જે મોવાસા છે, વલોટી છે, વાંસદાના રાણીફળિયા છે, આ બધા ઘણા ગામોમાં ફરી રહી છે અને આ જે ગામોમાં ગામના સરપંચ, તલાટી અને જે સભ્યો છે ઇજાગડી કામ થયું છે એની સ્થળ તપાસ જે ગામના જે આગેવાનો છે એમની નિવેદનો લે છે અને સાથે જ આ તમામ જે પ્રક્રિયા છે એનો એક રિપોર્ટ બનાવવામાં આવશે અને સરકારમાં સાદર થશે. ત્યારબાદ જે એના ઉપર જો અગાડી એક્શન લેવામાં આવશે. મહત્વની વાત છે કે આ જે તપાસ થઈ રહી છે તેમાં ગઈકાલે જે વાંસદા સહિતના જે કોન્ટ્રાક્ટરો છે જેમના 2 વર્ષથી કરોડોના બિલ પેન્ડિંગ છે, એવું ચર્ચા પણ છે કે એના પૈસા આવી ગયા હતા પરંતુ એ લોકોને અપાયા નથી અને ફંડ ન હોવાની વાતો કરીને એમને લબડાવવામાં આવતા હતા. તો આ પણ એક બિલકુલ આભાર ધવલ, આપની પાસે અપડેટ્સ લેતા રહેશો. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. આપ જતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.